ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ ધુવાધાર ધોધ જોવાની મજા આવી ને? હા, આ ધોધ સાથે ફોટા તો પડાવ્યા ને? હા, સરસ. તો હવે આ નર્મદા મૈયાના પ્રવાસને આગળ વધારીએ. હા, તો ચાલો હવે આપણે જઈશું ઇતારસી હોશંગાબાદ. આગળ જતા પ્રવાહ સેજ ધીમો પડે જ્યારે નર્મદા નદી આ ધુવાધાર ધોધથી આગળ વધે છે ત્યારે તેનો પ્રવાહ થોડો ધીમો પડી જાય છે. આ પથ્થર સંગજીરુના સફેદ સુવાણા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. આગળ નર્મદા નદીના કિનારે તમને આવા સફેદ સુવાણા પથ્થર જોવા મળશે. તે જોતાં જ આપણને વણી લેવાનું મન થાય. હવે થોડી ઝડપ કરીશું ને? હા, ઇતારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. હવે આગળ જતા ઇતારસી અને હોશંગાબાદ આવે છે. અહીં નર્મદા નદીના કિનારે ત્રાસણીદાર પથ્થરો છે. હવે આપણે અહીંથી ધ્યાનથી ચાલીને જવું પડે, નહીં તો આ પથ્થર આપણા પગમાં વાગી જાય. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. પણ ફ્રેન્ડ્સ, આપણે તો પંખીની જેમ ઊંચે આકાશમાંથી નીચે નર્મદા નદીને જોતા જોતા ચાલવાનું છે, જેથી આપણે હવે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણી સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી પ્રવાસમાં મધ્યપ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત લીધી કે જ્યાંથી નર્મદા નદી વહીને આવે છે. હવે ત્યારબાદ આ નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે સરહદે વહે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોણા ગામે સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. જુઓ, આ કેવડિયાના ગોળા ગામમાં આવેલું સુલપાણેશ્વર મહાદેવનું મંદિર છે. છે ને કેટલું સુંદર! હા, તો ચાલો આપણે આ મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ. અહીં જે મહાદેવ દાદા છે તેમણે પોતાના હાથમાં ત્રિશુલ ધારણ કરેલું છે, તેથી તેમને સુલપાણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો એમના દર્શન કરીને હવે આપણે આગળ જઈએ. હવે આગળ જુઓ, પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. જુઓ આ સરદાર સરોવર બંધનું દ્રશ્ય, કેટલો વિશાળ બંધ છે, બરાબર ને? આ ભરૂચ જિલ્લાના નવા ગામ પાસે આવેલો છે. ફ્રેન્ડ્સ, કેટલીક નદીઓ ઉપર તેના પાણીને સંગ્રહ કરવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે, જેને બંધ કહેવામાં આવે છે. નર્મદા નદી ઉપર બનાવેલા બંધને સરદાર સરોવર નામ આપવામાં આવ્યું છે. આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. ત્યારબાદ આ બંધમાં જે પાણી સંગ્રહવામાં આવે છે તેનો ઉપયોગ લોકો પીવા માટે અને પોતાની જમીનમાં ખેતી કરવા માટે કરી શકે છે. તો આ નર્મદા નદીના પાણીનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકો પોતાના માટે કરી શકશે. વિશ્વની સૌથી મોટી કોંક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને થેત રાજસ્થાન સુધી પહોંચાડશે. આ નર્મદા નદીમાંથી નહેર બનાવવામાં આવી છે અને આ નહેર વાતે નર્મદા નદીનું પાણી છેક રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે. તમે રાજસ્થાન વિશે તો સાંભળ્યું જ હશે કે ત્યાં વરસાદ પણ ઓછો પડે છે અને રણનો વિસ્તાર છે એટલે પાણી ઓછું હોય ત્યારે તેમને નર્મદા નદીના પાણીનો લાભ મળી શકશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા
મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામી દેવી નર્મદે. વિદ્યાર્થી મિત્રો, તમે નદીને વહેતી જોઈ હશે. નદીમાં કાયમ પાણી વહેતું રહે છે, તો આ પાણી વહીને ક્યાં ચાલ્યું જાય છે ખબર છે? હા, સાગરમાં. બરાબર ને? જો એકવાર પાણી સાગરમાં વહી જાય તો એ સાગરના પાણી જોડે મિક્સ થઈ જાય. ત્યારે સાગરનું પાણી કેવું હોય છે તે તમને ખબર છે? હા, ખાડું હોય છે. તો નદીનું મીઠું પાણી પણ જ્યારે સાગરમાં ભળી જાય છે ત્યારે ખારું બની જાય છે. અને ખારું પાણી પછી નથી તો પીવાના કામમાં આવતું કે નથી તેનાથી ખેતી કરી શકાતી. તેથી આ નર્મદા નદીના પાણીને ખંભાટના અખાતમાં નકામું બનીને વહી જાય તેના કરતાં તેનો જરૂરી ઉપયોગ કરી શકાય તે માટે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. આ આપણા મનુષ્ય દ્વારા કરવામાં આવેલું ઉત્તમ કાર્ય છે, જેના થકી આપણે નર્મદા નદીના પાણીનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ. બરાબર ને? નમામી દેવી નર્મદે. નર્મદા દેવીને આપણે નમન કરીએ. ફ્રેન્ડ્સ, આ નવાગામ પાસે સરદાર સરોવર બંધની નજીક બનાવવામાં આવેલું સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ફ્રેન્ડ્સ, આપણે નવાગામ સુધી આવ્યા છે, તો ચાલો આ સ્ટેચ્યુને પણ જોતા જઈએ. જુઓ તો આ સ્ટેચ્યુ કેટલું વિશાળ છે. એની ઉપરથી આસપાસના દૂર દૂર સુધીના વિસ્તાર જોઈ શકીએ છીએ. જુઓ તો કેટલા સુંદર દ્રશ્યો દેખાય છે. બરાબર ને? તો ચાલો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈએ. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરબંધ. ફ્રેન્ડ્સ, જ્યારે બંને બાજુ પાણી અને વચ્ચે જમીનનો ભાગ હોય તો તેને બેટ કહેવામાં આવે છે. તો અહીં નર્મદા નદીએ પણ બેટ બનાવ્યો છે, જેને કબીરબંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં નર્મદા મૈયા શાંત છે. અહીં નર્મદાનો પ્રવાહ એકદમ શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાડા બની ગયા છે. ફ્રેન્ડ્સ, અહીં એક વડ આવેલો છે. એ વડ એટલો બધો જૂનો છે કે એમાંથી ઘણી બધી વડવાઈઓ નીકળી છે અને તેના પણ વડ બની ગયા છે. એટલે કે જાણે વડદાડા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. એને જોતા એવું લાગે કે વડનું વન આવેલું છે. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરોને ઝાંખો પહાડ જેવો દેખાય છે એવું કવિ નર્મદ તો ગાતા હતા. જુઓ, આ કબીરવડના કેટલાક દ્રશ્યો છે. દૂરથી જોઈએ તો કબીરવડનું સ્થળ આવું દેખાય છે. જુઓ, આ વડદાડાને જુઓ, કેટલા વિશાળ છે, કેટલી મોટી જગ્યાઓમાં ફેલાયેલા છે. બરાબર ને? આ કબીરવડના સ્થળ માટે કવિ નર્મદે કહ્યું હતું કે દૂરથી જોઈએ તો જાણે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખા રંગનો પહાડ જ હોય તેવું જ લાગે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. ફ્રેન્ડ્સ, આ કબીરવડ એટલું સુંદર સ્થળ છે કે અહીં આવનાર દરેકને એમ થાય કે આપણે અહીં રોકાઈ જઈએ અને થોડી વાર રમી લઈએ. બરાબર ને? આ વડદાડાની વડવાઈ સાથે હિંચકા ઝૂલીએ. તમને પણ રમવાનું મન થઈ ગયું ને? હા, પણ વડદાડા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે. પણ આ વડદાડાની પણ સન્માન કરતા હોય તેમ નર્મદા મૈયા આપણને પ્રેમથી કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. અને આપણને કહે છે કે હવે નર્મદા મૈયામાં સ્નાન કરી લો અને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? ફ્રેન્ડ્સ, આપણે પાણી વગર જીવી શકતા નથી. એટલે પાણી જ આખા જીવસૃષ્ટિનું જીવન છે. તેથી આપણે પાણીને સાચવશું તો જ આપણને પાણી સાચવશે. બરાબર ને? તો હવે
નર્મદા મૈયામાં સ્નાન કરવું છે ને, જુઓ તો કેટલા બધા લોકો સ્નાન કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ નર્મદા મૈયામાં સ્નાન કરવા માટે જઈએ. ફ્રેન્ડ્સ, આ સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની મજા આવી ને? હા, તો અહીંથી કેટલા સુંદર સુંદર દ્રશ્યો જોવા મળે છે, બરાબર ને? હવે તમે આ કબીરવડ પાસે નર્મદા મૈયાના જળમાં સ્નાન કરી લો, બરાબર. ત્યારબાદ આગળના અંકમાં આપણે પ્રવાસ આગળ વધારીશું. આવજો.